पाटीदार आंदोलन समय થયેલા केस परत खेंचवा માટે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે નવી રણનીતિ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જ્યાં તેમણે કહ્યું હતું કે જો 23 માર્ચ પહેલા પાટીદારો સામેના કેસ પાછા નહીં ખેંચવામાં આવે તો ફરી પાટીદાર આંદોલન થશે ત્યારે હવે હાર્દિક પટેલે પાટીદાર સમાજના આગેવાન અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલે ખુલ્લો પત્ર લખ્યો છે આ પત્રમાં હાર્દિક પટેલે નરેશ પટેલને કહ્યું છે કે પાટીદાર સમાજના હજારો યુવાનો સરકારની તાનાશાહીનો ભોગ બન્યા છે હું આપને રાજકીય જીવનમાં જોડાવા માટે કોંગ્રેસના કાર્યકર તરીકે પત્ર લખીને અપીલ કરી રહ્યો છું પત્રની જાણ હજી હમણાં જ મને થઈ છે આજે સવારથી કોળલધામમાં એક મહિલા દિનનો કાર્યક્રમ ખૂબ મોટા પાયે ઉજવાતો એમાં હું હતો મેં પત્ર હમણાં જ વાંચ્યો છે હાર્દિકભાઈ સાથે વાત કરવાની પણ મારે બાકી છે ત્યારે હું ને હાર્દિકભાઈ એકવાર વાર્તાલાપ કરી લઈ અને એને ક્યા માધ્યમથી મને પત્ર લખ્યો છે એ પણ મારે એને પૂછવાનું બાકી છે ત્યારે આ પત્રનો કોઈ સચોટ જવાબ હું અત્યારે ના આપી શકું હું એવું માનું છું કે હાર્દિકભાઈએ નરેશભાઈને રાજકીય સક્રિય થવાની વાત કરી હોય અથવા પત્ર લખ્યો હોય તો એમાં કંઈ ખોટું નથી રાજકારણમાં સારા લોકો સક્રિય થાય રાજનીતિ કરે એ રાજ્ય અને દેશ માટે સારું છે અને સમાજો માટે પણ સારું છે બહુ સ્પષ્ટપણે કહું કે નરેશભાઈ પટેલ અત્યારે સમગ્ર ગુજરાતની અંદર ફક્ત પાટીદાર સમાજ નહીં અન્ય જે નાના સમાજો છે નાના સમાજોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે લોકોના પ્રશ્નને વાચા આપવા માટે એક સબળ નેતૃત્વ અમે એવું માનીએ છીએ કે ગુજરાતને જો કોઈ આવતા દિવસોની અંદર પૂરું પાડી શકે એમ હોય તો એ નરેશભાઈ પટેલ પાડી શકે એમ છે